નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતનું પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3ની અંદર ક્વેશ્ચન નંબર 2નું સોલ્યુશન. તો ક્વેશ્ચન નંબર 2 આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, ન આવડતો હોય તો અંત સુધી આ વિડીયો જોતા રહો, જેથી કરીને તમને ખૂબ સરળતાથી આ પ્રશ્ન સમજાઈ શકે. આગળના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 મૂકેલો છે, આ વિડીયોની અંદર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ક્વેશ્ચન 2 જે પૂછાયેલો છે, નીચેના સરવાળા શોધો, એટલે કે સરવાળા પૂછાયેલો. સમાંતર શ્રેણી આપણને આપેલી જ છે, તેમાંથી ફક્ત આપણે સરવાળા મેળવવાના છે. આગળના પ્રશ્નની અંદર જેમ આપણે સરવાળા મેળવ્યા, તેવી જ રીતે આ પ્રશ્નની અંદર આપણે સરવાળા મેળવીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલું છે 7 10.1 2 14 આપેલા છે 84, એટલે કે જ્યાં સુધી 84 આવે ત્યાં સુધીના આપણે જે સમાંતર શ્રેણી છે તેનો કેટલો સરવાળો થશે તે આપણે મેળવવાનો છે. તો કેવી રીતે મોકલી શકીએ? જુઓ મિત્રો, આપણે સમજૂતીની અંદર બે સૂત્રો શીખ્યા હતા. જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે નાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીં જો આપણે છેલ્લું પદ 84 છે તેવું આપેલું છે, તો ત્યારે અહીં આપણે નાના પદનો, એટલે કે નાના સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો, તો સૌ પ્રથમ પહેલાં તો સામાન્ય તફાવત મેળવવો પડશે બીજા પદમાંથી. પહેલાં પદની બાદ બાકી, તો 10.1 2 માઇનસ પહેલું પદ હતું આપણું 7, એટલે કે -7. તો આપણો જવાબ આવશે 10.5 7, એટલે કે 10.5 7. તો આપણો સામાન્ય તફાવત આવશે 3.5, જ્યારે પહેલું પદ છે આપણું 7, એટલે કે આપણો એ થશે 7. ચાલો, તો હવે આપણે 84 જે સંખ્યા છે ત્યાં સુધીનો સરવાળો કેટલો થાય છે તે મેળવવાનો છે. તો અહીં આપણે સૂત્ર મૂકીશું, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1d. સૌપ્રથમ મિત્રો અહીં આપણે પદ પણ મેળવી શકીએ છીએ કે આ કેટલામું પદ છે. તો આપણે પદ મેળવવા માટે આગળના જે બે સ્વાધ્યાય આપણે જોયા તેની અંદર પદ કેવી રીતે મેળવી શકે અથવા તો કેટલામાં ક્રમનું પદ છે તે મેળવવા માટેનું સૂત્ર આપણે જોયું હતું, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1d, જેમાં એનની કિંમત આપણે મેળવી શકીએ. એન એટલે આપણે લખીશું 84, એ એટલે 7 અને ડી એટલે 3.5. અહીં આપણે સાદરૂપ આપશું તો આપણો જવાબ આવશે 80.5 = 3.5 એન. તો એનની કિંમત આવશે 80.5/3.5. તો આપણો જવાબ આવશે અહીં 23, એટલે કે 23મું પદ છે જે છે 84. મિત્રો, હજી આપણો જવાબ આવ્યો નથી, આપણે જવાબમાં સરવાળો મેળવવાનો છે. તો હવે આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ, એસએન બરાબર n/2a + l. એનમાં આવશે 23મું પદ છે, એ એટલે કે 7 અને છેલ્લું પદ, એલ એટલે મિત્રો થશે છેલ્લા પદનો જે ક્રમ, એટલે કે તેની જે સંખ્યા છે કઈ છે? 84. તો એલના જેટલે આવશે 84. સાદુરૂપ આપતા અહીં આપણો સરળતાથી જવાબ આવી શકે. મિત્રો, તમે જોઈ શકો છો 2093/2, એટલે કે સરવાળો થશે 1046.5. તો 84 સુધીનો સરવાળો આપણો થશે 1046.5. આ પ્રમાણે તેનો જવાબ આપણે મેળવી શકીએ. બીજો દાખલો છે 34 32 30. ખૂબ સરળ દાખલો છે મિત્રો, આ તમે જાતે પણ ગણી શકો છો. એક વખત તમારી જાતે પણ તમે કોશિશ કરો, ટ્રાય કરો, મહેનત કરો, જેથી કરીને તમને આ દાખલો આવડી શકશે. અને જો ન આવડે અથવા કોઈ જગ્યાએ એવું લાગે કે હવે નથી સમજ પડી, ત્યારે તમે આ વિડીયો આગળ જોઈને સરળતાથી આ દાખલો સમજી શકશો. એક વખત તમે જાતે કોશિશ કરીએ છીએ તો તમને ખ્યાલ આવશે કે તમારી ક્યાં ભૂલ થાય છે અને તે ભૂલ તમે બીજી વાર કરશો નહીં. માટે એક વખત જાતે પણ કોશિશ કરતા રહો. ચાલો, તો આ દાખલો જોઈએ. 34 32 30 અને 10 સુધી એનો સરવાળો મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે સામાન્ય તફાવત મેળવીશું, જે થશે 32 - 34, એટલે કે -2. પ્રથમ પદ છે આપણું એ. હવે આપણે એન મેળવીએ. એન એટલે કે જ્યાં 10 આવે છે એ 10 ક્યાં કયા કેટલામું પદ છે, એટલે કે તેનો ક્રમ કયો છે તે આપણે મેળવવો પડશે. તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું, જે છે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1d. દરેકની કિંમત મૂકીએ, એન એટલે કે 10. અહીં આપણે એન મેળવવાનો છે. સાદુરૂપ આપતા આપણો જવાબ આવશે -26 - -2n. બંને બાજુ માઇનસ માઇનસ દૂર કરીએ, બે એનની સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ ભાગાકારમાં જશે. તો એનની કિંમત આપણને મળશે 13, એટલે કે 26/2 = 13. તો આપણને એ ખ્યાલ આવી ગયો કે 13મું પદ જે છે તે છે 10. ચાલો, હવે આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને સરવાળો મેળવી લઈએ. તો એસએન બરાબર n/2 a + l. ચાલો, એનના બદલે લખશું 13/2 34 + 10. તો થશે 44/2, એટલે કે આપણો જવાબ આવશે 22 × 13. તો આપણો જવાબ આવી શકે અહીં સરવાળો 286. તો કહી શકીએ કે 10 એટલે કે કુલ 13 પદ સુધીનો સરવાળો 286 થાય છે. આ પ્રમાણે જવાબ આવી શકે. ત્રીજો દાખલો છે -5 - -8 - -11 - -230 સુધી કિંમત મેળવવાની છે. તો જોઈએ અહીં સૌ પ્રથમ તો સામાન્ય તફાવત તમે જોઈ શકો છો, -3 આવે છે, એ એટલે કે પ્રથમ પદ છે આપણું -5, એલ છેલ્લું પદ છે -230. તો સૌ પ્રથમ આપણે એન મેળવીએ. તો એન આપણો અહીં આવશે સૂત્ર પ્રમાણે એ પ્લસ એન માઇનસ 1d ના સૂત્રનો ઉપયોગ કરીશું, અને સાદુરૂપ આપતા અહીં આપણો જવાબ આવશે 228/3n. તો 3/3 એટલે કે 3/3 જશે. તો 228/3, એટલે કે આપણો જવાબ આવશે 76, એટલે કે 76મું પદ જે છે તે છે
228 એટલે કે જે ક્રમ આપણે છેલ્લો માઇનસ વાળો આપેલો છે તે ચાલો તો 76 નો પદ થઈ ગયો હવે આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીએ n ના છેદમાં 2 કૌંસમાં a plus l દરેકની કિંમતો મૂકશું n એટલે કે 76 છેલ્લો પદ છે માઇનસ 230 પહેલું પદ છે માઇનસ 5 સાદુરૂપ આપતા અહીં આપણો જવાબ આવશે 38 ગુણ્યા માઇનસ 235 અને બંનેનો ગુણાકાર થશે માઇનસ 8930 આ પ્રમાણે આપણે તેનો સરવાળો મેળવી શકીએ તો મિત્રો આ હતું ક્વેશ્ચન નંબર 2 આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સૌએ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ